આજે કેટલી મોટી વાત કરી. કોઈ સાધને કરીને કલ્યાણ નથી, ભગવાનના સંબંધે કરીને કલ્યાણ છે. એટલે ભેંસ, ગાય, પશુ પક્ષી. યોગી બાપાએ કહ્યું કે દાદર મંદિરના ટાવરના ટ્રેનમાંથી જતા છે ને દર્શન કરશે તોય કલ્યાણ. અરે આ ટાવર પરથી જે પક્ષી ઉડીને જશે એનું પણ કલ્યાણ. સંબંધ થયો ને એનું કલ્યાણ. તો પછી માણસોનો તો જેને આશરો કર્યો, જેને સત્પુરુષને વિશે આત્મબુદ્ધિની પ્રીતિ છે, જે સત્સંગની સેવા કરે છે, ધૂન ભજન પ્રાર્થના કરે છે, એને તો ક્યાં વાત રહી. પણ આપણે જે મંડ્યા છીએ દેહભાવથી પર થઈ પ્રભુના સુખે આના દેહે સુખ્યા થવાની વાત સાકાર કરવા, એટલે આપણને એ થાય છે. બાકી આત્માનું કલ્યાણ તો થઈ જ રહ્યું છે, કશું નહીં કરીએ તોય. પણ આ દેહ ભગવાનને રહેવાનું ધામ મંદિર બને એની સાધના કરીએ છીએ. એટલે ભગવાનના જો જાનવરનું કલ્યાણ થવાનું હોય તો માણસોનું તો થવાનું છે. તો પછી એના દોષ આપણે જોવાની શું જરૂર છે? કારણ કે જે દોષ દેખાય છે દેહના છે, તો દેહનો એ પડ્યું રહેવાનું છે. આત્મા અક્ષરધામ રૂપ થવાનો છે. તો પછી ભગવાનને ભગવાનના ભક્તોમાં સમ્યક નિર્દોષ ભાવ રાખીએ તો દેહના ભાવ અગરી જાય.